નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ બધાને. આજના લેક્ચરમાં આપણે આદેશની રીતથી ઉકેલ મેળવો ના જે હોમવર્કના દાખલા એનું સોલ્યુશન કરીશ. 3.4 ક્વેશ્ચન નંબર 1 એના ચાર દાખલા જે છે એનું આપણે સોલ્યુશન મેળવીએ. બરાબર, પહેલો દાખલો. x પ્લસ y બરાબર 5, 2x માઇનસ 3y બરાબર 4. આદેશની રીતની ઉકેલ મેળવવો છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમીકરણને વ્યાપકની જેમ ગોઠવી દઈએ, એટલે બધું આ બાજુ. x પ્લસ y માઇનસ 5 બરાબર 0, સમીકરણ 1, સેમિકોલન. 2x માઇનસ 3y માઇનસ 4 બરાબર 0, સમીકરણ 2. હવે આમાંથી x ને કરતા બનાવી લઈએ તો x ને એમને એમ રાખું, બે પદ સામે મોકલી દો બાકીના, તો માઇનસ 5 સામે જાય તો પ્લસ 5, y ની જગ્યાએ માઇનસ 5, સમીકરણ 3. હવે 3 ની કિંમત 2 માં મૂકીએ તો લખીએ, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ટુ એમ ને એક્સ ની જગ્યાએ શું મૂકવાનું, 5 માઇનસ વાય માઇનસ 3y માઇનસ 4 બરાબર, બે અંદર જશે તો 2 5 10, માઇનસ 2y માઇનસ 3y માઇનસ 4 ઇક્વલ ટુ 0. 10 માઇનસ 4 એટલે 6, માઇનસ 2 માઇનસ 3y માઇનસ 2y માઇનસ 3y માઇનસ 5y, માઇનસ 5y સામે જાય તો પ્લસ 5y, 6 તો એની જગ્યાએ જ છે. y ને કરતા બને તો y બરાબર શું થશે, 6 ના છેદમાં 5, y બરાબર એવું 6 ના છેદમાં 5. એ સમીકરણ 3 માં મૂકીએ તો લખીએ કે y બરાબર 6 ના છેદમાં 5, મૂકતા. હાલો તો x બરાબર 5 એમને y ની જગ્યાએ શું મૂકવાનું, 6 ના છેદમાં 5, અહીં કાંઈ નથી તો 1, છેદ સરખા નથી તો ચોકડી ગુણાકાર, 5 એકા 5, 5 5 25, માઇનસ 6 એકા 6, 25માંથી 6 જાય તો 19 ના છેદમાં x આવ્યો 19 ના છેદમાં 5. ક્લિયર? બીજો દાખલો. x + 4y બરાબર 10, બીજું સમીકરણ. 2x - 2y બરાબર 2. વ્યાપકની +4y - 10 = 0, સમીકરણ 1. હવે જો આમાં હવે તો આપણને ખબર જ છે, આ બધામાંથી 2 કોમન કાઢી નાખો, બધામાંથી 2 કોમન કાઢો, બધાને 2 વડે ભાગી નાખી તો આવું થાય ને, x - y = 2, આમ થાય ને, x - y = 2, બધામાંથી 2 કોમન કાઢે એટલે એમને એમ કરો તો હવે બધામાંથી 2 કોમન કાઢો એટલે x - y = 1, સોરી અહીં બધાને 2 વડે ભાગું તો 1 આના છેદમાં 2 એટલે 2 ઉડી ગયા, આના છેદમાં 2 એટલે 2 ઉડી ગયા, આના છેદમાં 2 એટલે 1. હવે એવું કરું, આને પેલું કહી દઉં અને બીજું કહી દઉં એટલે આપણે સરળ રહે. ચાલો x - y - 1 = 0, સમીકરણ 1. બીજું સમીકરણ 3x + 4y, સમીકરણ 2. આમાંથી x ને કરતા બનાવે તો x બરાબર આ 2 સામે જાય તો y + 1, સમીકરણ 3. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 3 ની કિંમત
समीकरण 2 मा मुक्ता तन्नी कीमत 2 मा मुक्ता जेक्स देखा यहां हूं लगता है y प्लस 1 3 एम ने x नी जगह है तण अंदर गुणे तो 3y प्लस 3 प्लस 4y माइनस 10 बराबर 0 3y प्लस 4y 7y 3 माइनस 10 माइनस 7 बराबर 0 7y बराबर 7 7 एका 7 y बराबर आईवा 1 y बराबर 1 आईवू इने समीकरण 3 मा मुखिये लखे y बराबर 1 मुक्ता x बराबर x बराबर 1 प्लस 1 एटले 2 क्लियर ના પછી ત્રીજો દાખલો જો અમુક દાખલા રિપીટ એ થાતા છે મને ખ્યાલ નથી કે કઈ આવી ગયા છે હા અમુક રિપીટ એ થાતા છે નવ એક્સ બરાબર 2y plus 7 3x minus 5y minus 4 બરાબર 0 અને 9x બરાબર 2y plus 7 હાલ તો વ્યાપક ની જેમ ગોઠવી દઈએ આ તો ગોઠવેલું જ છે આને બધું આ બાજુ લઈ લે 9x minus 2y minus 7 બરાબર બચેલી ટીકર નાખવાની આમાંથી x ને કરતા બનાવીએ 3x એમ ને આ બે સામે જાય 4 plus 5y થઈ જાય હજી x સાથે ભેગું કોણ છે 3 ગુણાકારમાં 3 છેદ 9 એવું જાય અને કઈ દે સમીકરણ 3 3 ની કિંમત 2 માં મૂકતા તરની કિંમત 2 માં મૂકતા x ની જગ્યાએ કોણ છે 4 plus 5y upon 3 minus 2y minus 7 ને સામે જવા દો એટલે plus 7 કદાચ જો છેદ ન ઉડતા હોય તો આ બે પદ ન શું કરવો ચોકડી ગુણાકાર થાય માય છેદ ઉડે છે એટલે કોઈ ઇશ્યુ નથી 3 તેરી 9 3 અંદર ગુણે તો 3 4 12 3 5 15 વાય 15 વાય માંથી 2 વાય જાય તો 13 વાય 7 એમ નેમ છે 12 સામે ગયા તો માઈનસ 12 7 માઈનસ 12 એટલે માઈનસ 5 વાય બરાબર માઈનસ 5 ના છેદમાં 13 હવે વાય ની કિંમત છે એવી 3 માં મૂકી चार प्लस पांच एम ने वाई नी जगह है हवे नीचे तो एम ने चार एम ने प्लस माइनस माइनस पांच पांच पच्चीस ना छेद में ते यहाँ कहीं नहीं तो एक हवे ऊपर चौकड़ी गुणाकार करिए तो नीचे तेर एका तेर तेर चौकू बावन माइनस पच्चीस एका पच्चीस હવે જો 13 છેદમાં આવતા રે અહીંયા લખું છું આ 13 અંશનો છેદ છેદમાં એટલે 3 ગુણ્યા 13 થઈ જાય ઉપર 52 માઇનસ 25 52 માઇનસ 25 તો 27 થઈ જાય
9 27 એટલે 9 ના છેદમાં 13. આ કોણ આવ્યું? એક્સ બરાબર આવ્યું 9 ના છેદમાં. ક્લિયર? ચોથો દાખલો. (2+2y/3) (x-y/3) = 3. હવે પેલા તો સાદુરૂપ આપવું પડશે, કેમ કે અંશછેદ વાળા છે. તો હાલ છેદ સરખા નથી બરાબર, તો ચોકડી ગુણાકાર કરીએ. પેલા છેદ છેદ નો ગુણાકાર છે એમાં 2 3 6 3x + 2 2 4y = -1. એટલે કઈક આવું આવ્યું 3x + 4y. 6 એકા 6 અહીં -6 થશે ને આ બાજુ. હવે તો સમીકરણ પહેલું. હવે અહીંયા જોઈએ કઈ નથી તો 1 છેદમાં ચોકડી ગુણાકાર. પેલા છેદ છેદ નો ગુણાકાર છેદ માં 3 એકા 3 3x - 1y 3x - y 3 3 9 એ નવા બતાવે. સમીકરણ 2. હવે એક્સ ને કરતા બનાવીએ તો 3x(m)ને આ બે સામે વયા જાય તો -4y - 6. 3x = -4y - 6. હવે જો આ 3x(m)ને જ રાખી દેવાય, હજી એક્સ ને કરતા ન બનાવે બરાબર, કેમ કે અહીંયા 3x જ છે ને બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે જેમ કરી છે એમ જ કરીએ, એટલે કોઈ ઉપાધિ. તો એક્સ ને કોમ કરતા બનાવીએ -4y - 6/3 અને કીધું સમીકરણ 3. 3ની કિંમત 2માં મૂકીએ. ત્રણ એમને એક્સની જગ્યાએ શું આવે? -4y - 6/3 -y - 3 ઓલી બાજુ આવતી તો +9 3 3 તો ઉડી ગયા. તો હું વધું -4y - 6/(-y) = 9. -4y - 3 - 5y આ 9 તો અહીંયા છે, માઇનસ સામે ગયા તો 9 ને 6 15 5 13 15 માઇનસ નિશાની સામે આપી દેવાની. તો વાય બરાબર કેટલા આવ્યા? -3. ક્લિયર? અહીંયા મૂકીએ y = -3 મૂકતા. વાયની જગ્યાએ -3. -+ થઈ જાય એટલે 4 3 12 -6. 12 માંથી 6 જાય તો 6 6 ના છેદમાં 3 3 2 6 એટલે x = 2. ક્લિયર? સારું. તો 3.4 question number 1 એના 4 એ 4 દાખલાનું આપણે સોલ્યુશન કરાવ્યું છે આદેશની રીતથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.5 એના દાખલા જોશું question number 1 બરાબર આદેશની રીતે. ક્લિયર? આ વિડીયોને બધા લાઇક કરે બરાબર અને શેર કરે બરાબર. ઓકે, હેવ અ નાઇસ ટાઈમ. જય સ્વામિનારાયણ. આઈ હોપ બધાને સમજાઈ જ ગયું છે બરાબર. અમુક દાખલા રિપીટ થતા હશે બરાબર, કેમ કે
એ હું રેન્ડમલી આપતો હતો, અત્યારે હવે હું ટેક્સ્ટ બુકમાંથી જ કહું છું 3.4 3.3, કેમ કે હોમવર્ક તમને મેં આ રીતે જ આપેલું હતું ને. બરાબર, સારું, હેવ અ નાઇસ ટાઈમ. જય સ્વામિનારાયણ. બેસ્ટ ઓફ લક.